ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે નવા ટોપિક સાથે ભણવાનું છે ધોરણ 8 વિષય સમાજ ચેપ્ટર 5 નવા ચેપ્ટર સાથે ભારતના ક્રાંતિ વીરો કે ભારતને આઝાદ કરવા માટે કયા કયા વ્યક્તિએ શું શું ફાળો આપેલો. ગાંધીજીએ તો શરૂઆત કરી પણ એના પાછળ ઘણા બધા લોકોએ બલિદાન આપી અને આપણા દેશને અને આપણને આ અમૂલ્ય ભેટ આપી છે આઝાદીની. એના વિશે કયા કયા લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું એના વિશે આજે આપણે જાણીશું. ચાલો જોઈએ. સરફરોઝી કી તમન્ના અબ હમારે દિલ મે હે, દેખના હે જોર કિતના બાજુએ કાતિલ હે. કે હવે આપણે જોવાનું છે કે કોનામાં કેટલી તમન્ના છે આ દેશને આઝાદ કરવાની, અને જોઈએ કે હવે કોનામાં કેટલું બળ રહેલું છે. આ પંક્તિ સાથે આપણે આ પાઠની શરૂઆત કરીએ. આપણા દેશની સ્વરાજ યાત્રાના લાંબા ગાળામાં નામી અનામી અનેક શહીદો થયા છે. 1857ના સ્વતંત્ર સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે કે સંગઠન કરીને હથિયાર ઉપાડનાર વીરોની મરદાનગીની કથાઓ આજે ગર્વથી યાદ કરવામાં આવે છે. 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી આપણે દેશભક્તિ ગીતો વગાડીએ છીએ અને જે આ દેશને અમૂલ્ય ભેટ આપી છે એવા શહીદોને પણ યાદ કરીએ છીએ. જે યુવકોએ વીરતાપૂર્વક હથિયારો ઉપાડ્યા તેઓ આપણા દેશના ઇતિહાસમાં ક્રાંતિકારીઓ તરીકે જાણીતા થયા. તેમની પ્રવૃત્તિઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ગણાય છે. આ પ્રવૃત્તિમાં શિક્ષિત અશિક્ષિત રાજવંશી અને સામાન્ય જનોએ ભાગ લીધો હતો. અહીંયા એવું હતું કે આ જાતિના લોકો નહીં, આ જાતિ નહીં, બધાએ સાથે મળી અને આ દેશને આઝાદી અપાવી છે. કે ભાઈ ભણેલ ગણેલ હોય એ જ આમાં આગળ આવ્યા કે એવું નથી, પણ જે અપણ વ્યક્તિ હતા એ લોકોએ પણ આમાં ફાળો આપેલો છે. ભારતના બધા ભાગોમાં ઓછા વધતા પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ વહેલી મોડી અવશ્ય થઈ હતી. ધીમે ધીમે આખા દેશમાં, આપણા દેશ પછી બીજા દેશોએ ધીમે ધીમે આ પ્રવૃત્તિ શરૂ કરી હતી. મહારાષ્ટ્રમાં આ ક્રાંતિકારીના પ્રણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં પ્રથમ શહીદ વાસુદેવ બળવંત ફડકે હતા. સૌથી પહેલા આ મહારાષ્ટ્રના ક્રાંતિકારી વ્યક્તિ વાસુદેવ બળવંત ફડકે હતા અને એના વિશે આપણે આજે જાણવાનું છે. ચાલો જોઈએ. એના પહેલા એક સરસ મજાની પંક્તિ જોઈએ. માલિક તેરી રજા રહે ઓર તું હી તું રહે, બાકી ન મે રહું ન મેરી આરઝું રહે, જબ તક હે તન મે જાન રગો મે લહું રહે, તેરા હો જિક્ર યા તેરી હી જુસ્તજુ રહે. આ પંક્તિ રામપ્રસાદ બિસ્મિલ નામના વ્યક્તિએ કહેલી છે. ચાલો જોઈએ વાસુદેવ બળવંત ફડકે એના વિશે હવે આપણે જાણીએ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌ પ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે હતા. તેઓ પુણેમાં નોકરી કરતા હતા. આપણે મહારાષ્ટ્ર પછી જે પુણે આવે છે ત્યાં નોકરી કરતા હતા. અંગ્રેજ સરકારના અન્યાયી ત્રાસથી કંટાળી વાસુદેવ ફડકે નોકરી છોડી દીધી હતી. કે જે ગોરા હતા, ગોરાઓ એ આપણા દેશમાં આવી આપણી ઉપર જ રાજ કરી ગયા અને આપણા જ દેશમાં રહી અને આપણી ઉપર ત્રાસ ઉજાડતા, અને આ વાસુદેવ ફડકેથી સહન ન થયું તે એટલા માટે એને શું કર્યું, નોકરી છોડી દીધી. દેશને ગુલામીમાંથી મુક્ત ન કરવું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાવી તથા કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. એણે શું નક્કી કર્યું, જ્યાં સુધી હું આ દેશને આઝાદી ન આપું ત્યાં સુધી કપાળ ઉપર ચંદનનું તિલક અને આ જે કેશ અને દાઢી છે એવું કપાવીશ નહીં, એવો એણે નિયમ લીધો, પ્રતિજ્ઞા લીધી. વાસુદેવ ફડકે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી. અંગ્રેજ સરકારે ફડકેના માથા માટે ₹4,000 ઇનામ જાહેર કર્યું હતું. જ્યારે એણે આ સંગઠનની સ્થાપના કરી ત્યારે અંગ્રેજ સરકારે શું ઇનામ રાખ્યું કે જે આ વ્યક્તિને મારી નાખે એને ₹4,000 ઇનામ આપવામાં આવશે. વાસુદેવ ફડકે અંગ્રેજ થાણા પર હુમલો કરવા, સરકારી તિજોરી લૂંટવી, બંદૂકો ચલાવવાની તાલીમ આપતા
સશસ્ત્ર એટલે કે શસ્ત્ર અલગ અલગ જે શસ્ત્રો હોય બંદૂક છે બીજા બધા શસ્ત્રો છે જેનાથી હુમલો કરી શકાય એ બધા શસ્ત્રો શીખવતા અને કઈ રીતે તિજોરી લૂંટવી પછી બંદૂકો ચલાવી એની બધી પણ તાલીમ આપતા હતા લોકોને અંગ્રેજ સરકાર ફડકેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી ચોંકી ઉઠી તેણે કોઈ પણ ભોગે ધરપકડ કરવાનો આદેશ આપ્યો કે આ બધું પછી અંગ્રેજ સરકારને ખબર પડી એટલે એણે શું કર્યું કે છે ને હવે આને ગમે એમ કરીને પકડવો જોશે નહીંતર આ દેશની અંદર ક્રાંતિકારી ફેલાવી દેશે અને આ અમારા વિરુદ્ધ જ પગલાં લેવા પડશે એટલા માટે એને ગમે ત્યાંથી પકડી પાડો એવો નિયમ કરવામાં આવ્યો હૈદરાબાદ જિલ્લાના એક ગામમાંથી રાત્રિના 3 વાગે નિંદ્રા અવસ્થામાં વાસુદેવ ફડકેની ધરપકડ કરવામાં આવી જ્યારે એ નિંદ્રા અવસ્થામાં એટલે કે સૂતા હતા ત્યારે હૈદરાબાદમાંથી એને 3 વાગે રાતના ઉઠાવી લેવામાં આવ્યા તેમને જેલમાં પૂરવામાં આવ્યા જેલની દિવાલ કૂદીને ભાગી ગયા પછી તોય જેલમાં તો રહ્યાને જેલની દિવાલ કૂદીને ભાગી ગયા 25 કિલોમીટરથી દોડ પછી પકડ્યા 25 કિલોમીટર સુધી દોડ્યા અને પછી એને પાછા પકડ્યા જેલમાં તેના પર અત્યાચારો થયા એટલે કે અલગ અલગ રીતે એને મારવા માટે અલગ અલગ રીતે એને માર માર્યો અને અત્યાચારો કરવામાં આવ્યા ફેબ્રુઆરી 1883માં એડમ જેલમાં અવસાન પામ્યા છેલ્લે જેલમાં ને જેલમાં અવસાન પામ્યા ચાલો એના પછીનો ટોપિક છે વીર સાવરકર વીર સાવરકર ટોપિક આપણે કાલે ભણીશું